ની શરૂઆત કરીએ તો ધોરણ 10 ની પરીક્ષાનું 65.18% પરિણામ જાહેર થયું છે। રાજ્યની 121 શાળા એવી છે કે જેનું પરિણામ 0% છે, જ્યારે 100% પરિણામ ધરાવતી શાળાઓમાં 294 શાળાનો સમાવેશ થાય છે। રાજ્યમાં 30%થી ઓછું પરિણામ ધરાવતી 1007 શાળા છે। રાજ્યમાં પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29% અને પાટણ આ વખતે છોકરાઓ કરતા છોકરીઓ 11.74% વધુ પરિણામ મેળવ્યું છે। તો ધોરણ 10 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 ની પરીક્ષાનું 65.18% પરિણામ આજે જાહેર થયું છે। બોર્ડની વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓ આ પરિણામ જોઈ શકે છે। સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64% અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29% પરિણામ જાહેર થયું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મલ્હાર। મલ્હાર, પરિણામ જાહેર થઈ ગયું છે, કેવી ખુશી વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે? ચોક્કસ થી કૃષ્ણ, નજર કરવા જઈએ તો રાજ્યના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે માર્ચ એપ્રિલમાં જે પરીક્ષા લેવામાં આવી હતી બોર્ડની, તેનું પરિણામ છે ધોરણ 10 નું, તે આજે સત્તાવાર રીતે બોર્ડની વેબસાઇટ ઉપર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। લગભગ 65.18% પરિણામ જે છે તે જાહેર થયું છે। પરંતુ મહત્વની વાત એ છે કે ખૂબ જ ઓછું પરિણામ આવ્યું હતું, વિદ્યાર્થીઓની અંદર જે છે તે નિરાશા જોવા મળી રહી છે। પરિણામની જો વાત કરવા જઈએ તો સૌથી વધુ પરિણામ ધરાવતું જે કેન્દ્ર છે રૂવાવટી જે છે તે રાજકોટ જિલ્લાનું આ કેન્દ્ર જે છે ત્યાં આગળ 94.80% જે છે તે પરિણામ જોવા મળ્યું છે। આ ઉપરાંત સૌથી ઓછું પરિણામની જો નજર કરવા જઈએ તો દાહોદના રૂવા પરિમુવાડા જે છે તેની અંદર 19.17% જે છે તે પરિણામ જોવા મળી રહ્યું છે। જ્યારે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત છે, જ્યારે ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જે છે તે પાટણ જોવા મળી રહ્યું છે। પરંતુ સમગ્ર પરિણામની અંદર આંખે ઉડીને વળગે તેવી એક વાત જે સામે આવી છે તો રાજ્યની અંદર 0% પરિણામ ધરાવતી શાળાઓની જે સંખ્યા છે 121 જોવા મળી રહી છે। ચોક્કસથી શિક્ષણ વિભાગ માટે ખૂબ જ એક ચિંતાજનક વિષય જે છે તે કહી શકાય છે, કારણ કે 121 શાળા જે છે તેઓની અંદર 0% પરિણામ જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓનું જો પરિણામની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓનું પરિણામ 59.92% જોવા મળ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓનું પરિણામ જે છે તે 71.66% જોવા મળી રહ્યું છે। એટલે કૃષ્ણ, સીધી રીતે જોઈએ તો આજે વખતે પણ ધોરણ 10 ની અંદર વિદ્યાર્થીનીઓએ બાજી મારી લીધી છે, એટલે કે પરિણામ જે રીતે સામે શિક્ષણ વિભાગ માટે ચિંતાનો વિષય બની રહેશે કે જે 0% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 121 છે તેમાં કઈ રીતે પરિણામમાં સુધારો થાય, આવનારા વર્ષોમાં જે સ્તરીય બોર્ડે પરીક્ષા લેવાશે ત્યારે સંખ્યામાં કઈ રીતે ઘટાડો કરવો તેનું માઇક્રો પ્લાનિંગ બોર્ડ દ્વારા શરૂ કરી દેવામાં આવશે। જી, આભાર મલ્હાર સમગ્ર માહિતી આપવા માટે। તો રાજકોટથી સંવાદદાતા ચેતન પણ જોડાયા છે। ચેતન, રાજકોટ જિલ્લાનું 72.86% પરિણામ જાહેર થયું છે, કેવી ખુશી વિદ્યાર્થીઓમાં? ચોક્કસની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાની અંદર 72.86% પરિણામ આવ્યું છે। તેની અંદર સૌથી મહત્વની બાબત છે કે ધોળકિયા સ્કૂલ છે તેની અંદર જે 5 જેટલા વિદ્યાર્થીઓ છે તેનું પરિણામ સૌથી ઊંચી કક્ષાએ આવ્યું છે। 99.99% તમામ વિદ્યાર્થીઓએ પરિણામ લાવ્યા છે। તેની અંદર 4 વિદ્યાર્થીઓ છે તે શિક્ષકના પુત્ર છે અને 1 વિદ્યાર્થી છે તે શિક્ષણ વિભાગના કર્મચારીનો પુત્ર છે। આવી રીતે જે પરિણામ આવ્યું છે તે સૌથી મોટી બાબત છે જે રાજકોટ જિલ્લાની અંદર જે સ્કૂલો છે તેની અંદર અત્યારે સૌથી મોટું સેલિબ્રેશન ચાલી રહ્યું છે। જી ચેતન, રાજકોટમાં એવી કેટલી સ્કૂલો છે જેનું 100% પરિણામ આવ્યું હોય? રાજકોટની માત્ર 2-3 શાળાઓ છે જેનું 100% પરિણામ આવ્યું છે, તેમાં સૌ પ્રથમ તમે પરિણામ સૌથી મોટું છે અને 100% જે વિદ્યાર્થી છે તેનું પરિણામ 100% આવ્યું છે, તેને લઈને અત્યારે સૌથી મોટું સેલિબ્રેશન ચાલી રહ્યું છે। જી જી, આભાર ચેતન માહિતી આપવા માટે। તો ધોરણ 10 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। 2020માં 60.64% રિઝલ્ટ આવ્યું હતું, જ્યારે આ વખતે ધોરણ 10 નું 65.18% પરિણામ જાહેર થયું છે। સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64%, જ્યારે કે પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29% પરિણામ જાહેર થયું છે। 9,68,000 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા,
જેમાંથી 9,47,770 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ જે નિયમિત વિદ્યાર્થીઓ હતા 7,81,702, જેમાંથી પ્રમાણપત્રને પાત્ર 5,03,726 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જે એકંદરે પરિણામ 65.18% આવ્યું છે. વધુ પરિણામ વાળો જિલ્લો સુરત છે અને સૌથી ઓછા પરિણામ વાળો જિલ્લો પાટણ છે. રાજકોટ જિલ્લાનું રૂપાવટી કેન્દ્ર સૌથી વધુ રિઝલ્ટ ધરાવતું કેન્દ્ર છે અને સૌથી ઓછું રિઝલ્ટ ધરાવતું કેન્દ્ર દાહોદ જિલ્લાનું રૂવાબારી છે.